સમર્થન માટે થઈને શહેર ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાજપ ટીમ દ્વારા CAA સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત જાફરાબાદ તાલુકાના લોધપુર ગામમાં સંપર્ક કરાયો. જિલ્લા ભાજપ મહામંત્રી રઘુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ, જિલ્લા પંચાયત સદસ્ય પૂનાભાઈ ભીલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કરશનભાઈ ભીલ, મહામંત્રી જીતુભાઈ સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા. મહેશ બારૈયા, GTV ન્યૂઝ. નાગરિક સંશોધન કાયદો જે 2019માં CAA પસાર કર્યો છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે, એને લોકોને સમજાવવા હાટુંથી અમુક લોકો જે એને ગેરમાર્ગે દોરે છે કે આ રીતનું બિલ છે, આ રીતનું બિલ છે, તેનું વિગતવાર આખી અમારા પાર્ટી તરફથી પત્રિકા છપવામાં આવી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે હર ગામમાં, હર બૂથમાં, હર એરિયામાં, હર મહોલ્લામાં જઈ અને આ વાત સમજાવવાની છે કે નાગરિક સંશોધન કાયદો શું છે. લોકોને સમજાવ્યો છે, લોકો એનું સમર્થન કરે છે. નાગરિક સંશોધન જે કાયદો જે છે 2019, એ બહારના માણસો કોઈ અહીંયા ઘૂસી ન જાય અને અહીંના માણસોને કોઈ પણ તકલીફ નથી. અહીંના માણસોને જે ગેરમાર્ગે દોરે છે એના માટે લોકોને સમજાવવા માટે આવ્યા હતા. એ ખોટી રીતે ગેરમાર્ગે લોકોને દોરી અને એવું સમજાયું કે તમને લોકો આ દેશમાંથી કાઢી મૂકશે. પણ આ કાયદો જે હિન્દુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, દલિતો, જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જે પીડિત લોકો છે, જે આપણા દેશે માં શરણ લેવા માટે આવ્યા છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે કાયદેસર જે લોકોએ આપણા દેશની નાગરિકતાઓ માટે વર્ષો વર્ષ રાહ જોઈ અને એવા લોકોને આપણે આપણા દેશમાં નાગરિકતા આપવાની છે. પણ વિપક્ષી દળોએ ખોટી ખોટી લોકોને ગેરસમજણ કરી અને ખાસ કરીને એક સમુદાયના લોકોને એવું કીધું કે તમને આ લોકો દેશમાં, કોઈ પણ આ દેશના નાગરિકોને ડરવાની જરૂર નથી, પીવાની જરૂર નથી. હા, પણ જે લોકો ગેરકાયદેસર કરીને આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આવ્યા છે એ લોકોને તો સ્વાભાવિક રીતે આપણા દેશમાંથી જવું પડશે. કાં એને આપણા દેશમાં રહેવું હોય તો કાયદેસર સરકારના નોર્મ્સ પ્રમાણે એ લોકોને દેશમાં આમ જોવા જાય તો એ લોકોને રિક્વેસ્ટ કરવી પડશે તો એમને એમની નાગરિકતા મળે. પણ ઘૂસણખોરોને તો આ દેશમાં કોઈ જગ્યા નથી. જાફરાબાદ.